એટલે તમે જોજો, ભગવાન કૃષ્ણ અને રાધાના બેના જ્યારે ચિત્રો તમને જોવા મળે ને, તો કૃષ્ણનું ચિત્ર લગભગ ચિત્રકારે વાદળી અથવા તો બ્લુ કલર પર બનાવ્યું હશે અને રાધિકાને કંચનવર્ણી બનાવી હશે. તો લાલ, પીળો અને વાદળી આ ત્રણ રંગ મુખ્ય છે. લાલ, પીળો અને વાદળી આ મુખ્ય રંગ ગણાય, બાકીના બીજા બધા તો મેળવણથી થાય. એકબીજા કલરને ભેગા કરો એટલે ભગવાનના ચિત્રો તમે જોજો, કલર નવો નિર્માણ થાય. તો કૃષ્ણ નીલા રંગના હશે, રાધા અને ગોપીઓ પીળા રંગની હશે અને બેકગ્રાઉન્ડ આખું લીલા રંગનું હશે. તો તમને એમ થશે કે આ મુખ્ય રંગ તો નથી, તો લીલો તો મુખ્ય છે નહીં, તો એ મુખ્ય આમાં નાખો કેમ આ રંગ? પણ લીલો રંગ શેમાંથી બને? તો કહ્યું લીલો રંગ બે રંગને ભેગા કરો એટલે એમાંથી રંગ બને. વાદળી અને પીળો આ બે ભેગો કરો એટલે એમાંથી લીલો બને. વૃંદાવનનું બેકગ્રાઉન્ડ જે લીલું છે એમાં રાધા અને કૃષ્ણના બેના રંગનું મિલન થયું એટલે વૃંદાવનનું નિર્માણ થયું છે. પાછળ આગળ આ પ્રકૃતિનું નિર્માણ એટલા માટે થયું છે.